હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મને ખબર છે તમે બધા જ મજામાં છો, છો ને? કેમ ના હોય, મેં તમને આગળના વિડીયોમાં એટલી સરસ એક્ટિવિટી કરવા આપી હતી ને, તો બધાએ જ ખૂબ એન્જોય કર્યો છે, તમારા મોં પરથી જ ખબર પડે છે, હે ને? તો તમે બધાએ તમારા ઘરના પગરખા જોયા ને બધાના? હા, જોઈ લીધા હશે ઉપર નીચે કરીને, હે ને? બધાએ જ પગરખાની નંબરની નોંધ કરી હશે અને કોણે કેટલા ગ્લાસ પાણી પીધું એની પણ યાદી તમે બનાવી હશે, બનાવી છે ને? તો આજે હું તમને પ્રકરણ 15 કેટલી ચોટલી છે આની અંદર હું તમને કંઈક નવું શીખવાડવાની છું. હવે મને એમ કહો કે તમને બધાને કયો કલર ગમે છે? અરે ધીરે, કોઈ કહે છે લાલ, કોઈ પીળો. અરે મને ખબર છે તમે કેટલા બધા છો, હું નથી સાંભળી શકતી. તો કંઈ નહીં, મને કેવી રીતે ખબર પડશે કેટલા બાળકોને કયા કયા રંગ ગમે છે? નહીં પડે ને? તો આના માટે શું કરવાનું છે? એ જ પ્રવૃત્તિ આજે કરવાના છે. પણ એ પહેલાં બાળમિત્રો, આપણે બધાને આસપાસ તમારી આજુબાજુ તમે નજર કરશો ને તો અનેક રંગો દેખાશે. હા, અનેક રંગો દેખાય છે. બધા જુદા જુદા રંગો નિહાળવાની ખૂબ મજા આવે છે. જેમ તમે તમારા ઘરની બારીની બહાર જુઓ તો કેટલી સરસ ગ્રીનરી અને કેટલા સરસ ફૂલ છોડ ઉગ્યા હોય એનો કલર કેવો હોય છે? પાનનો કલર લીલો હોય છે ને રંગબેરંગી ફૂલો હોય છે. અને ઉપર આપણે નજર કરીએ આકાશમાં તો આકાશમાં કેટલો સરસ બ્લુ રંગનો આકાશ હોય છે, એમાં સરસ મજાના વાદળા પણ કેવા સરસ હોય છે. સૂરજ દાદા, એ તો આપણે નરી આંખે ન જોઈ શકીએ, પણ તો પણ એનું પ્રકાશ કેટલું સરસ લાગે છે. આજુબાજુના વાતાવરણમાં કેટલી સરસ સરસ ક્રિયા બધા કરતા હોય છે, રંગબેરંગી કપડાં પહેરીને. હા, તમે પણ અત્યારે કેવા સરસ કલરફુલ થઈને બેઠા છો, સાચી વાત ને? તમારા પડદા, તમારા સોફા કે બેડશીટ, બધાના બધાની અંદર કેવી સરસ મજાની ભાત હોય છે ને જુદા જુદા રંગો હોય છે. તો બાળમિત્રો, બધાને જ રંગ ખૂબ વાલા હોય છે, જેમ તમને લોકોને પણ કોઈને કોઈને સૌથી પસંદદાર કલર હશે જ. હા, કોઈનો ફેવરિટ કલર પણ કંઈક હશે, જેમ કે મારો ફેવરિટ કલર બ્લુ છે, ને તમારા બધાનો ફેવરિટ કલર પણ કંઈક અલગ હશે. હા, કોઈને લાલ કલર, કોઈને પીળો કલર, કોઈને લીલો કલર, આવી રીતે બધાને અલગ અલગ રંગો ગમતા હશે. બાળમિત્રો, તમે તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે વાત કરજો, યા ફિર તમારા પરિવારમાં, તમારા ફેમિલીમાં મમ્મી પપ્પા દાદા દાદીને પણ પૂછજો કે તમને કયો કલર ગમે છે. આજનું હોમવર્ક આજ આપવાની છું હું તમને. બાળમિત્રો, તમે રમતા હશો તમારા ફ્રેન્ડ સાથે તો તમને ખબર પડતી હશે કે કોણે કયો રંગ ગમે છે, બરાબર ને? અને તમારા પણ રંગો કંઈક એવા જ હશે. અને બાળમિત્રો, તમે જ્યારે કોઈ ચિત્ર દોરો છો એની અંદર પણ કેવો સરસ મજાનો કલર પૂરો છો. તો બાળમિત્રો, કોઈ દિવસ તમે એવું કર્યું છે કે એક પિક્ચરની અંદર, મતલબ કે કુદરતી દ્રશ્ય બનાવ્યું એની અંદર એક જ કલર પૂરી દીધો? નહીં ને, બધા જ કલરો બધી જ જગ્યાએ શોભતા હોય છે. મતલબ કે કોઈ દિવસ વાદળ તમે લાલ રંગનું કર્યું? નહીં ને, તો એમાં કેવો રંગ, ભૂરો જ રંગ તમે કરો છો, સાચી વાત ને? એવી જ રીતે બધી જ જગ્યાએ ચોક્કસ રંગો હોય છે, પણ એ રંગ ચોક્કસ હોય છે પણ એનું દ્રશ્ય કેવું બની જાય છે, એકદમ સુંદર, હે ને? હા, તમારે તમારે જે રંગ કરવો હોય કરી શકો છો, પણ બાળમિત્રો, તમારે શું કરવાનું છે? હવે તમારે તમારા ઘરના બધાને પૂછવાનું છે કે તમને કયો કલર ગમે છે. ઓકે, તો તમારે બધાને પૂછીને નોંધ કરવાની છે. કઈ રીતે? આ અહીંયા લખ્યું છે ગમતા રંગ, તો મારી પાસે અહીંયા મેં ચાર રંગ કર્યા છે, પીળો, લાલ, ભૂરો અને લીલો. હવે આ ચાર રંગની સંખ્યા અહીંયા લખવાની છે. જેમ કે તમે તમારા ઘરમાં પૂછ્યું બધાને, બધાને પૂછ્યું યા ફિર તમારા ફ્રેન્ડ્સ લોકોને પૂછ્યું, તો કોણે કેટલી કેટલી વાર કહ્યું, મતલબ કે કોણે કહ્યું કે મને પીળો રંગ ગમે છે, તો તમારે એ બધાની સંખ્યા નોંધવાની છે અને અહીં લખવાની છે. એવી જ રીતે લાલ રંગ, તો લાલ રંગ કોનો ફેવરિટ છે એ પણ તમારા ઘરમાં તમારા ફ્રેન્ડ્સને, તમારા ભાઈ બહેનને પૂછવાનું છે કે તમને લોકોને કોણે કોણે લાલ રંગ કહ્યો, મતલબ કે મને લાલ રંગ ગમે છે એવું કેટલા જણે કહ્યું, એની નોંધ તમારે અહીંયા કરવાની છે. એ જ રીતે કોણે ભૂરો રંગ ગમે છે એની નોંધ કરવાની છે.
અને કોણે લીલો રંગ ગમે છે એની નોંધ કરવાની છે. તો તમારે તમારી નોટની અંદર આ રીતે કોષ્ટક બનાવવાનું છે અને લખવાનું છે કે કોને કયો રંગ ગમે છે. આ જ રીતે તમારે કોષ્ટક બનાવીને તમારી નોટની અંદર લખવાનું છે. તો બાળ મિત્રો, આ કોષ્ટક ધ્યાનથી જુઓ અને તમારે તમારી આજુબાજુ કોને કયો રંગ ગમે છે તે તમારે નોંધવાનું છે. આવો જ કોષ્ટક તમારી ચોપડીમાં પણ આપ્યો છે, તો તમે એમાંથી પણ જોઈ શકો છો. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? હવે બાળકો, તમે લોકોએ શોધી કાઢ્યું હશે કે કોને કયો રંગ ગમે છે, ઓકે? અને નહીં શોધ્યું હોય તો કંઈ નહીં, આખો દિવસ આજે તમારે બધાએ તમારી આજુબાજુ, તમારા ઘરમાં, તમારા ફ્રેન્ડ્સ લોકોને, તમારા ભાઈ બહેનને પૂછવાનું છે કે કોને કયો રંગ ગમે છે, ઓકે? અને તમારે શોધી કાઢવાની છે કોને કયો રંગ ગમે છે એની સંખ્યા, બરાબર? તો બાળ મિત્રો, તમારે બધાએ ભેગા થવાનું છે, પણ એકદમ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને. હા, ધ્યાનથી બધાને શાંતિથી પૂછવાનું છે અને આની યાદી તમારે બનાવવાની છે. અને જ્યારે પણ તમે પાછા મને મળશો ને, ત્યારે હું તમારા બધાની નોટ જોઈશ. સરસ મજાના આવા કલર પૂરીને, બધાએ આ જ રીતે બધાએ કલર પૂરીને અહીં સંખ્યા લખવાની છે. આ જ રીતે બધાએ મસ્ત યલો, રેડ, બ્લુ, ગ્રીન, આ રીતે સરસ મજાનો કલર કરજો અને અહીં સંખ્યા લખજો. અને આ વસ્તુ હું તમારી નોટમાં ચકાસવાની છું, તપાસીશ આ બધું, ઓકે? તો આ જ રીતે સરસ મજાનું પોસ્ટર બનાવો તમારી નોટબુકમાં અને તમારા ફ્રેન્ડ્સ લોકોને, તમારા સગા સંબંધીને, મતલબ કે તમારા મમ્મી પપ્પાને, બધાને પૂછો કે કોને કયો રંગ ગમે છે, હને? અને આની યાદી બનાવો અને પછી જ્યારે આપણે મળીશું ત્યારે તમારે આની યાદી મને બતાવવાની છે. તમને લોકોને ખૂબ મજા આવવાની છે ને. આ મજા તમે કઈ રીતે કરીને, આની ચર્ચા તમારે મારી સાથે કરવાની છે. તો હવે હું જાઉં અને તમારે તમારું કામ કરવાનું છે, રંગો કોને કયા ગમે છે તે શોધી કાઢવાનું, ઓકે? તો ખૂબ મજા આવશે ને, આની ચર્ચા તમે મારી સાથે કરવાનું ભૂલતા નહીં, હને બાળ મિત્રો? ત્યાં સુધી આવજો, તમારું ધ્યાન રાખજો, ઓકે? બાય.